छोटाउदेपुर समाचार। खाण खनिज विभाग नो सपाटो, गैरकायदे खनन सामे कार्यवाही, बे ट्रक अने 14 ट्रेक्टर झड़पी पाड़वामां आव्या छे। विविध विस्तारों में थतुं हतुं खनन, खनिज विभागे 20 लाख नो मुद्दा माल जप्त करी लीधो छे। तो दृश्यों में आप जो रहा हो, बे ट्रक और 14 ट्रेक्टर ने झड़पी पाड़वामां आव्या छे। विविध विस्तारों में खनन करता होवानी जानकारी मळी हती। खाण खनिज विभाग ने जेवी जानकारी मळी तुरंत ज कार्यवाही करवामां आवी। खनिज विभागे 20 लाख नो मुद्दामाल जप्त कर्यो होवानी हाल में जानकारी मळी रही छे। सौथी वधारे महत्वनी वात ए छे के वारंवार आ फरियाद मळी रही हती, जेने लईने आ ट्रेक राखवामां आवी रह्यो हतो। अने ज्यारे आ खनिजनी फरी एक वखत चोरी थवानी शरूआत थई, ते दरमियान ज झड़पी पाड़वामां आव्या होवानी जानकारी छे। पोलीसनो आखो कॉन्वे अने आ ट्रेक्टर ने आप दृश्य में जोई रहा छो कि जे 14 जेटला ट्रेक्टर छे तेने पण पकड़ीने लई जवामां आवी रह्या छे। सूरत में जिम और स्पा में आग लगवा मामले कैंडल मार्च योजाई थी। सूरत शहर कांग्रेस द्वारा कैंडल मार्च योजवामां आवी। कांग्रेस कार्यकर्ताओं अमरोली 4 रस्ता खाते मृतक युवती ने श्रद्धांजलि पाठवी। सूरत सीटीलाइट विस्तार में जिम और स्पा में आग लागी थी, जेमां 2 युवतीओना मौत थया हता। સિટીલાઇટ ખાતે એક જીમની અંદર આગ લાગેલી હતી અને સ્પામાં કામ કરતી 2 દીકરીઓનું મૃત્યુ થયું છે। એ દીકરીના પરિવારને સરકાર, સુરત મહાનગરપાલિકા અથવા જીમના જે સંચાલક છે એમના દ્વારા વળતર આપવામાં આવે એવી માંગણી છે। આપણે અત્યાર સુધી કપડાં તેમજ કરિયાણાના મોલ જોયા હશે, પરંતુ હવે મહેસાણામાં ઓક્સિજન મોલ બનાવવામાં આવ્યો છે। મહેસાણાના વિજાપુર હિંમતનગર હાઈવે પર આવેલ તિરુપતિ ઋષિવન ખાતે આ મોલ બનાવવામાં આવ્યો છે। મોલમાં 24 કલાક ઓક્સિજન મળે તેવા છોડ ઉપલબ્ધ છે, તેમજ ત્યાં બીજી અન્ય નેચરને લગતી વસ્તુઓ પણ મળે છે। આ ઓક્સિજન મોલ હાલ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। મોટી સંખ્યામાં લોકો અહીં આવી અલગ અનુભૂતિ કરી રહ્યા છે, સાથે જ ઓક્સિજન પ્લાન્ટની ખરીદી કરી રહ્યા છે। અત્યારે બહાર જે ગ્લોબલ વોર્મિંગ ચાલી રહ્યું છે ને એના પ્રમાણે ઓક્સિજનની જરૂર નેસેસરી છે, માટે આ બધું જોઈને એવું લાગે છે કે દરેક જણે એક તો બાય કરવું જ જોઈએ અને આપણા ઘરના આંગણે આ લગાડવું જોઈએ। અહીંયા આગળ જે ઓક્સિજનયુક્ત છોડ ને બધું છે તો એમ થયું કે સારું છે બધું, અને અહીં એક્સપિરિયન્સ પણ સારો, અહીંયા એમ થાય કે અહીંયા પ્લાન્ટ લેવા સારા છે। અહીંયા કંઈક અલગ એક્સપિરિયન્સ મળ્યો અહીંયા જોવાનું, અને સારું છે બધું। આ ઓક્સિજન મોલ જોયો અને આ કંઈક નવો જ એક્સપિરિયન્સ છે, અને અહીંયા બધું રિઝનેબલ પ્રાઇસમાં મળે છે। એ બધા મોલ તો જોયા, પણ આ મોલ જોઈને કંઈક અલગ જ એક્સપિરિયન્સ મળ્યો અને કંઈક નવું જાણવા પણ મળ્યું। અને હવે વાત લીલી પરિક્રમાની। એક દિવસ પહેલા જૂનાગઢની લીલી પરિક્રમા શરૂ કરી દેવાય છે। જૂનાગઢમાં ભક્તોનો જમાવડો થતા જ પરિક્રમા રૂટના દરવાજા ખોલી દેવાયા છે। પરિક્રમા માટે હજારો યાત્રિકો જૂનાગઢ પહોંચ્યા હતા, જેને લઈ તંત્ર દ્વારા ઈટવા ગેટના દરવાજા ખોલવાનો નિર્ણય કરાયો છે। જો કે વિધિવત રીતે આવતીકાલથી પરિક્રમા શરૂ થઈ રહી છે, પરંતુ યાત્રિકોનો ધસારો અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નિર્ણય કરાયો છે। ઘણા વર્ષથી ગિરનારની પરિક્રમા કરવાની ઈચ્છા હતી, પરંતુ આ વર્ષે અહીંયા નજીક હોવાથી ગઈકાલના અહીં આવી ગયા છે। ગઈકાલે તો દરવાજો નહોતો ખોલ્યો, દર વખતે 8 ટમના ખોલી દેતા હોય છે, બટ આ વખતે આજે ચાલુ થઈ છે તો અમે લાભ લેતા લેતા વહેલી સવારના પરિક્રમા ચાલુ કરી છે। અહીંયા આ વખતે બહુ સારું તંત્રનું બધું છે કે પ્લાસ્ટિક બંધ છે, ચેકિંગ સારું કરે છે। ગિરનારની પરિક્રમા કરવામાં બહુ મજા આવે છે, એનું વાતાવરણ સરસ છે, અને આ વખતે પ્લાસ્ટિક મુક્ત આપણે પરિક્રમા કરવાની છે। જે પણ ઘરેથી આવો એ પ્લાસ્ટિકની કોઈ વસ્તુ લેતા ન આવતા, પોતાની સ્ટીલની બોટલ કે ગમે લઈને આવજો। વિધિવત લીલી પરિક્રમા આવતીકાલે 12 વાગે મધ્યરાત્રિથી શરૂ થનાર છે, ત્યારે આજે યાત્રિકોની ભીડને લઈ અને જંગલના દરવાજા તે ખોલી નાખવામાં આવ્યો છે। આપણી સાથે યાત્રિકો છે, તેને પૂછીએ કે તે કેમ અગાઉ પરિક્રમા શરૂ કરે છે। અગાઉ પરિક્રમાનું કારણ કે શું, બીજા ભક્તોને બી લાભ મળે અને અંદર ભીડ બહુ થઈ જાય છે, એ ભીડ ના થાય એના માટે આ સારું કહેવાય। કેટલામી પરિક્રમા છે? મારી 12મી। કેવું લાગે છે આ પરિક્રમા? પરિક્રમા કરવાથી અદ્ભુત અનુભવ થાય છે। ખાસ કરીને જે પરિક્રમાર્થીઓ છે એનું કહેવાનું થાય છે કે ભીડને લઈ અને અગાઉ શરૂ કરીએ છીએ, ત્યારે આપણી સાથે કેટલાક યુવાનો છે તેને પણ પરિક્રમા શરૂ કરશે, તેની સાથે વાત કરીએ। અગાઉ શરૂ કરો છો એનું મેઇન કારણ શું છે? મારું નામ વૈભવ પંડ્યા, હું આણંદ જિલ્લાનો રહેવાસી છું, અને છેલ્લા 9 વર્ષથી હું એક દિવસ આગળ જ પરિક્રમા ચાલુ કરું છું। એનું કારણ એક જ છે કે ક્લિનિંગ અને સ્વચ્છતાને લઈને અમે એક દિવસ આગળ આવીએ છીએ, કારણ કે પબ્લિક
અને યાત્રાળુઓની ભીડના કારણે ગંદકી જ્યાં ને ત્યાં થાય છે એના કારણો સર અમે એક દિવસ અગાઉ ચાલુ કરીએ છીએ। जी आप बोलशो जे વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા જે તૈયારીઓ કરવામાં આવી છે કેવું લાગે છે આપને? મારું નામ ઉત્સવ જોશી છે। મારો આ બીજો પરિક્રમા છે અને વહીવટી તંત્રનું જે કામ હોય છે બહુ સરસ હોય છે, કારણ કે દરેક જગ્યાએ લોકોનું આપણને એટલી મદદ પૂરી પાડે છે એ લોકો કે કોઈ પણ જાતની તકલીફ નથી પડતી અમને। અને પરિક્રમા કેવી લાગે છે તમે આટલા વર્ષ 2 વર્ષથી કરો છો તો? મારું આ બીજું વર્ષ લાગે છે, કઠિન થોડુંક લાગે છે, તકલીફ પડે છે, પણ જે परिक्रमा पत्या पछी जे अलादक आनंद थाय छे ए खरेखर खूब सुंदर होय छे। अने हुं तो विनंती करू दरेक भक्तोने के दर वर्षे परिक्रमा करवा आवुं जोईए। शुं कहेशो आप, शुं लागे छे? मारो नाम न्याय વસંતભાઈ અરગુનભાઈ, મહેસાણા જિલ્લાથી આવું છું। આ મારી પ્રથમ પરિક્રમા છે, પણ એટલું સુંદર જે સાંભળ્યું હતું એનાથી વધુ સુંદર અને આવું સરસ બહુ અનુભવ સારો થયો। અને સારો આવીને આવી લોકો પણ આવો સારો પ્રતિભાવ આપે અને એકબીજા સ્વચ્છતા જાળવે એવું હું પણ કહું છું કે વન વિભાગ તરફથી અમને બહુ સારો સહકાર મળે છે। જી ચોક્કસથી જોવા જાય તો જે અગાઉ પરિક્રમા શરૂ કરી છે તે યુવાનો અને વડીલોનું કહેવું છે, એક તો ભીડની હિસાબે અને બીજું જે પરિક્રમાર્થીઓ અંદર થાય તેને લઈ અને જે ગંદકી ફેલાય છે તેને લઈ અને વહેલી પરિક્રમા શરૂ કરી દે છે। અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। અને સમાચારમાં હવે વાત વડતાલમાં મહામહોત્સવની। ખેડાના વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય દ્વિશતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે। આ મહોત્સવ દરમિયાન પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા। મંદિરના કોઠારી સંત વલ્લભ સ્વામીએ પીએમ મોદીનું સ્વાગત કર્યું। પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે કેટલાક લોકો સમાજને જાતિ ધર્મ સ્ત્રી પુરુષના નામે અલગ કરવાની કોશિશ કરી રહ્યા છે, આપણે સાથે મળીને આવા કારનામાને પરાજિત કરવા પડશે। जाति में, धर्म में, भाषा में, ऊंच और नीच में, स्त्री और पुरुष में, गांव और शहर में, न जाने किस प्रकार से टुकड़े 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 में बांटने की साजिश चल रही है। जरूरी है कि देश विरोधियों की इस चेष्टा को हम उसकी गंभीरता को समझें। हमें सबने मिलकर के ऐसे कारनामों को पराजित करना ही होगा। आदिवासी समाजनो गौरव जन जन सुधी पहुंचाड़वा माटे भगवान बिरसा मुंडा माटी के वीर पदयात्रा छत्तीसगढ़ में आयोजन करायो छे। आ पदयात्रा ना आयोजन अंगे केंद्रीय मंत्री मनसुख मांडविया युवाओं ने संदेश आप्यो। जनजाति गौरव दिवस के उपलक्ष्य में 13 तारीख को मैंने स्वयं छत्तीसगढ़ के जशपुर से माय भारत के हजारों युवा साथियों के साथ भगवान बिरसा मुंडा माटी के वीर पदयात्रा करने का निर्णय करा है। इस पदयात्रा का नेतृत्व स्वयं माय भारत के यूथ वॉलंटियर द्वारा किया जा रहा है। શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। કાર્તિકી પૂનમને ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે અંબાજી મંદિરમાં પદયાત્રીઓનો ધસારો વધી રહ્યો છે। આજે વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી। શ્રદ્ધાળુઓ નાની મોટી અનેક ધ્વજાઓ મંદિરના શિખરે ચઢાવવા માટે લઈને પહોંચ્યા હતા, ત્યારે અમદાવાદનો એક સંઘ પણ 170 કિલોમીટરની પદયાત્રા કરી અંબાજીમાં 52 ગજની બે ધ્વજાઓ લઈને પહોંચ્યા હતા। આ સંઘમાં 45-50 જેટલા મહિલા અને પુરુષો જોડાયા હતા। પોતાની માનતા પૂર્ણ થતાં ધજા ચઢાવવામાં આવી હતી। દ્રશ્યો પણ આપ જે જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં લોકો હજી પણ પહોંચી રહ્યા છે। શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર જે છે તે વણથંભ્યું જોવા મળી રહ્યું છે। વહેલી સવારથી ભક્તોની ભીડ હતી, નવા વર્ષ બાદ હજી પણ ભક્તોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। આવાજાવી માટે પણ પૂરતી સુવિધા પ્રશાસન તરફથી કરવામાં આવી છે, જેથી શ્રદ્ધાળુઓ અને ભક્તોને કોઈ પણ હાલાકીનો સામનો ન કરવો પડે। અમે પણ માતાની એક આસ્થા રાખી હતી અને એ આસ્થા અમારી આજે પૂર્ણ થઈ છે, પણ અમારી માતાજીએ આ આસ્થા પૂર્ણ કરી છે એટલે અમે સૌ ભક્તો યુએસએથી અને અહીંયા આ બાધા પૂરી કરવા આવ્યા છીએ। સમાચારમાં અત્યારે બસ આટલું છે, આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી।